બોપલ વિસ્તારમાં બહુચર્ચિત માયકાના વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસ આરોપીની સઘન પૂછપરછ કરી રહી છે. પ્રિયાંશુ મર્ડર કેસમાં બોપલ પોલીસે ગુનામાં વપરાયેલી હેરિયર કાર કબજે કરી છે અને હત્યા કોઈ પૂર્વ આયોજિત કાવતરું હતું કે જૂની અદાવતમાં કરવામાં આવી તે બાબતે પોલીસ તપાસ કરી રહી છે. હત્યામાં વપરાયેલી કાર આરોપીના સાળા વિશાલની હોવાનું સામે આવ્યું છે. આરોપી સાથે ઝડપાયેલા દિનેશ સાલવેની હત્યામાં મદદગારી તેમજ આરોપીને ભગાડવામાં મદદગારી છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. હાલ આરોપી વીરેન્દ્ર પરેરિયાએ માત્ર ગુનાની કબૂલાત કરી છે અને તપાસમાં કોઈ ચૂક ન રહી જાય તેનું ખાસ ધ્યાન આપવામાં આવી રહ્યું છે. આરોપીએ કપડાં બદલ્યા છે, બીજું કે એ કપડાં જે મર્ડર વખતે વાપર્યા છે એ કપડાં એણે ક્યાં છુપાવ્યા છે, છરી જે નથી મળી આવી એ ક્યાં છુપાવી છે, આ ઉપરાંત એને ભાગતી વખતે કોણે કોણે મદદ કરી છે અને એનો બેસિકલી ઇન્ટેન્શન શું હતો. આ અગાઉ એણે આરોપી જે પોલીસ કર્મચારી છે એણે અગાઉ મરણ જનાર વિશે કોઈ માહિતી મેળવી હતી કે કેમ, અથવા તો મર્ડર થયા પછી એણે બીજી કોઈ રેકી કરી હતી કે કેમ, એની પણ વિગતો હાલ અમે ચકાસી રહ્યા છીએ. વલસાડના પારડીના મોતીવાડામાં યુવતીના શંકાસ્પદ મોત મામલે પોલીસે અજાણ્યા લોકો વિરુદ્ધ દુષ્કર્મ અને હત્યાનો ગુનો દાખલ કર્યો છે. આ મામલાને ગંભીરતાથી લઈ પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. પોલીસ દ્વારા આસપાસના વિસ્તારમાં સીસીટીવી ફૂટેજ ટ્રેક કરવામાં આવી રહ્યા છે. મૃતક યુવતીના પરિવારજનોને સાથે રાખી તપાસ હાથ ધરાઈ છે. યુવતી ઉદવાડા ટ્યુશનથી ઘરે આવી રહી હતી અને તે સમયે શંકાસ્પદ હાલતમાં તેનો મૃતદેહ મળ્યો હતો. અજાણ્યા ઈસમ વિરુદ્ધમાં જ ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આરોપીને શોધી કાઢવા માટે ક્રાઇમ બ્રાન્ચ, એસઓજી, વલસાડ સિટી પોલીસ, વલસાડ રૂરલ પોલીસ, સાથે સાથે વાપી ટાઉન પોલીસ અને ડુંગરા પોલીસની તમામ ડીસ્ટાફની ટીમો આ ગુનાની તપાસમાં કામે લાગેલી છે. રેલવે સ્ટેશન, રેલવે સ્ટેશનની આસપાસનો સમગ્ર વિસ્તાર, એ દીકરી જ્યાં ટ્યુશન ક્લાસીસમાં જતી એ વિસ્તાર, સમગ્ર વિસ્તારના સીસીટીવીથી માંડીને ટેકનિકલ તમામ પાસાઓ ઉપર તપાસ કરવામાં આવી રહી છે. વડોદરાના વાઘોડિયા નગરપાલિકાના ઘોર બેદરકારીના કારણે એક બાઇક સવાર ખાડામાં ખાબક્યો છે. રોડ વચ્ચે ખોદેલા 10 ફૂટ ઊંડા ખાડામાં બાઇક સવાર ખાબકતા ગંભીર રીતે તે ઘાયલ થયો. વાઘોડિયા ખંધાર રોડ ઉપર હીરાવંશી ફળિયા નજીક આ ઘટના બનવા પામી છે. મહત્વનું છે કે વાઘોડિયા નગરપાલિકાને ખાડા ફરતે બેરિકેડ નહીં મૂકતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. તંત્રની ગંભીર બેદરકારીના કારણે એક નિર્દોષ વ્યક્તિ અકસ્માતનો ભોગ બની જીવન મરણ વચ્ચે ઝોલા ખાઈ રહ્યો છે. ઇજાગ્રસ્ત સારવાર માટે ખસેડાયું છે. પાણીની લાઇન રિપેર કરવા પાલિકા તંત્રએ ખોદેલો આ ખાડો છેલ્લા કેટલાય દિવસથી ખુલ્લો રખાતા આ દુર્ઘટના સર્જાઈ છે. વધુ માહિતી મેળવીશું. સમજતા હાર્દિક જોડાઈ ચુક્યા છે ફોનલાઈન ઉપર. હાર્દિક, જે રીતની આ ઘટના સામે આવી છે, આ મનપાની બેદરકારીથી આજે આ આટલો મોટો અકસ્માત થયો છે? બિલકુલ, ત્યાં વાઘોડિયા નગરપાલિકાની ખૂબ જ મોટી ગંભીર બેદરકારી કહી શકાય. કારણ કે સામાન્ય રીતે સૌ કોઈ જાણે છે કે જ્યારે આ પ્રકારની કામગીરી કરાતી હોય ત્યારે ત્યાં બેરિકેડિંગ કરવું ફરજિયાત છે, પરંતુ વાઘોડિયા નગરપાલિકાના સત્તાધીશોને, અધિકારીઓને અહીંયા બેરિકેડિંગ કરવું યોગ્ય ના લાગ્યું, જેના કારણે એક નિર્દોષ વ્યક્તિનો જીવ જે છે તે જતા જતા રહી ગયો. આ જે લાઇન છે રિપેર કરવા માટે ખાડો ખોદ્યો હતો અને 10 ફૂટ ઊંડા ખાડામાં જે બાઇક ચાલક છે તે ખાબક્યો હતો. અત્યારે જે બાઇક ચાલક છે તે હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને જીવન મરણ વચ્ચે ઝોલા કહી રહ્યો છે. ત્યારે ચોક્કસથી આ જે બે જવાબદાર કોન્ટ્રાક્ટર હોય અથવા તો અધિકારી હોય તેની સામે પગલાં લેવાય તેવી લોક માંગણી ઉઠી છે અને આ જે નગરપાલિકાની બેદરકારી છે તેની સામે જે નાગરિકો છે તેઓ ફિટકાર વર્તાવી રહ્યા છે. આભાર માહિતી બદલ હાર્દિક. મહેસાણાના વિજાપુરમાં અજીબો ગરીબ કિસ્સો સામે આવ્યો છે અને જેના અગ્નિ સંસ્કાર થયા તે યુવક જીવતો નીકળ્યો હોવાનું સામે આવ્યું. બેસણું થયા બાદ યુવક જીવતો ઘરે પરત આવ્યો. વિજાપુરની પ્રભુનગર સોસાયટીમાં રહેતો આ યુવક ગત 27 ઓક્ટોબરથી ગુમ થયો હતો. યુવક અમદાવાદમાં શેરબજારનો વ્યવસાય કરતો હતો. યુવક સતત ટેન્શનમાં રહેતો. પરિવારે બ્રિજેશ સુથારના સ્મશાનગૃહમાં અંતિમ સંસ્કાર પણ કરી દીધા. 14 નવેમ્બરે બ્રિજેશનું બેસણું પણ યોજાઈ ગયું. બ્રિજેશને સામે જોતા અગ્નિ સંસ્કાર કોના કર્યા તેને લઈને પરિવાર પણ વિમાસણમાં મુકાઈ ગયો છે. સમગ્ર મામલે પોલીસે તપાસ હાલ શરૂ કરી છે. સમય વાત જોઈ, ફોન લગા લગા કરીએ તો સ્વિચ ઓફ હતો. મારો દીકરો જ છ, બરાબર. તો પછી અમે પોલીસ સ્ટેશન જેવા મારા જમાઈ ની વાત કરી, બરાબર. એટલે પછી કાચું અમે લખાવ્યું હતું, બરાબર. તો ના લોકો એમ કેતા, રાઇટર એવું કીધું કે આવા તો ઘણા, ચાર દારે આવું, પોત દારે આવું, બરાબર. ત્યાંથી એટલે છોકરો તમારો આવી જાય, કદાચ પાકું તમે લખાવો નથી અમે, બરાબર. એટલે પછી અમારે તો ના આવ્યો ભાઈ, એટલે પછી અમને તો ફફડાટ વખૂટે વધારે, કેમ ના આવ્યો, બરાબર. એટલે પછી પાછી એફઆઈ ફરાવા જેવું, અમે બરાબર ફરી, હા એફઆઈ ફરાય પાકા પાયા કરીને બધું
જે થતું અમે વિધિ કરાય બરાબર. પછી આ તો અમારે એક પ્રસંગ હતો એટલે અમે ઘરના લોકોને કહ્યું નતું, એટલે કારણ કે અવસર ની પેલી થઈ જતી હતી બરાબર. હા, એટલે પછી એ દિવસે જ ફોન આવ્યો 10 તારીખે બરાબર. 10 તારીખે ફોન આવ્યો, 10 તારીખે 10:30-11 વાગે ફોન આવ્યો. 11 વાગે ફોન આવ્યો બરાબર. 11 વાગે ફોન આવ્યો, મારા જમૈયો નીકળી ગયા બે, તેઓ કણ્યો. એ લોકો પોલીસ વાળા કીધું તમે ઓળખો તો એવા ભાઈ ની બોડી છે એવો લાગતો હતો. પોલીસ વાળા ની ભૂલ, મારા જમૈયો ની ભૂલ, મારા બધો ની ભૂલ થઈ, એના કારણે ઓળખવિધિ માં ભૂલ થઈ છે, બીજું કોઈ કારણ નથી. પછી અમને એ લોકો કીધું બતાવી મારી દીયર ને, એટલે એમને એમ થયું મારો ભત્રીજો બોડી બોડી ફૂલી જઈ હતી તમારા જેમ ભાઈ ના જેમ જ હતું શરીર. એને પીએમ ને બધું કરી નાખ્યું હતું, પછી જોયો એટલે એમ કે મારો ભત્રીજો છે એવું એને ધારણા કરી નાખી અંદર થી બરાબર. એટલે પછી અમે બધો પ્રસંગો ની સારી સાડીઓ દાગીના બધું પહેરીને જતો બરાબર, બધું દાટી કે આપણો છોકરો ઘેર છે એમ કરીને જતો અમે બરાબર બરાબર. મહીસાગર જિલ્લાની દેવાદાર બનેલી સંતરામપુર નગરપાલિકા ફરી એકવાર વિવાદમાં આવી છે. સંતરામપુર પાલિકામાં સરકારી બાબુઓ દ્વારા વીજળીનો વિડફાટ કરવામાં આવ્યો છે. નગરપાલિકાની સીઓની ખાલી ઓફિસમાં કમ્પ્યુટર પંખા ચાલુ હાલતમાં જોવા મળી રહ્યા છે. ઓફિસમાં અધિકારી હાજર ન હોવા છતાં પણ વીજળીનો અહીંયા બેફામપણે વિડફાટ થઈ રહ્યો છે. તો બીજી તરફ સંતરામપુર નગરપાલિકાના સીઓની ચેમ્બરમાં એસી પણ જોવા મળ્યું, જ્યારે નિયમ અનુસાર તેઓ એસી રાખી શકતા નથી. ત્યારે નગરધનોના ટેક્સના પૈસાથી વપરાતી વીજળીનો દુરુપયોગ કરતા અધિકારીઓ વિરુદ્ધ પગલાં ક્યારે ભરાશે તે એક મોટો સવાલ છે. વધુ માહિતી મેળવીશું ફોન લાઈન પર સંવાદદાતા મિતેશ જોડાઈ ચૂક્યા છે. મિતેશ, સરકારી બાબુ દ્વારા જે વીજળીનો વેડફાટ થઈ રહ્યો છે, વધુ અપડેટ શું? જી બિલકુલ, જો વાત કરવામાં આવે તો સંતરામપુર નગરપાલિકા દેવાદાર બની છે. વાત કરવામાં આવે તો કડાણા જળાશય યોજના દ્વારા જે પાણી આપવામાં આવે છે તેમાં 10 કરોડ થી પણ વધુ જે બિલ છે તે બાકી છે, ત્યારે નગરપાલિકા દ્વારા જે ફંડિંગ ન હોવાના કારણે, નગરપાલિકા જોડે જે પૈસા ન હોવાના કારણે અત્યારે પણ બિલ છે તે બાકી બોલી રહ્યું છે. તેમના સત્તાધીશો કહી રહ્યા છે કે નગરપાલિકા પાસે આટલા પૈસા નથી કે જે ભરી શકે તેવું હાલ જણાવી રહ્યા છે. ત્યારે ફરી એકવાર જે એસી ચેમ્બર ની અંદર પંખા ચાલુ, લાઈટ ચાલુ અને ખુરશીઓ ખાલી જોવા મળી રહી છે. કહી શકાય કે ક્યાંક ને ક્યાંક દેવાદાર બનેલી આ જે નગરપાલિકા છે તે વેડફાટ, વીજળીનો પણ વેડફાટ કરી રહી છે. એટલે મોટા પાયે સરકારને નાણાંનો વેડફાટ કરી રહી છે. વાત કરવામાં આવે તો લોકો પાસેથી મોટા પાયે જે નાણાં છે તે વસૂલવામાં આવે છે નગરપાલિકા દ્વારા, પરંતુ જે આ બિલ છે તે ભરવામાં નથી આવી રહ્યું. ત્યારે અનેક સવાલો નગરપાલિકા પર પણ ઉભી રહ્યા છે. ત્યારે એસી ચેમ્બર ની અંદર જે એસી લગાવવામાં આવ્યું છે તે કેવી રીતે લગાવવામાં આવ્યું તે પણ એક સવાલ અહીંયા જોવા મળી રહ્યો છે. આભાર મિતેશ, માહિતી બદલ. બુલેટિનમાં અત્યારે ફક્ત આટલો જ. રજા આપશો, નમસ્કાર.